नमस्कार विद्यार्थी मित्रों, श्री बीबीएनपीबी हीरकरा कन्या विद्यालय में आपनो हार्दिक स्वागत छे। आज आप धोरण 11 संस्कृत में पद्य 7 नाट्यम एतत मया कृतम जेना विषे अभ्यास करीशू। विद्यार्थी मित्रों, अपने सौथी पहला तो एवो प्रश्न थाय के नाटक एटले शू, तो जे नाट्य शब्द छे एज नाटक माटे वपरायेलो छे। के संस्कृत साहित्यमां कुल 4 वेद प्रसिद्ध छे, ऋग्वेद, यजुर्वेद, सामवेद अने अथर्ववेद। समग्र संस्कृत साहित्यमां आ 4 वेदनुं स्थान छे खूब ऊँचू छे अने एनो महिमा पण सौथी वधारे छे। कारण के ज्यारे कोई पोताना इष्ट एवा देवने अथवा इष्ट एवा कोई ग्रंथने महत्वनुं स्थान आपवाय छे तो तेनो महिमा करवाय ए इच्छे छे, अने त्यारे ते सौथी महत्वना ग्रंथ तरीके वेदने छे स्थान आपे छे। व्यासनी रचना जे महाभारत छे, के महाभारतना चाहको एनो महिमा करवाने माटे भारतम पंचम वेद अर्थात महाभारत छे पांचमो वेद छे। कुल 4 वेद छे परंतु पंचम वेद तरीके महाभारत छे एने स्थान आपवामां आवेलुं छे, अने तेथी ज कहेवाय छे के महाभारत छे ए पांचमो वेद छे। ए ज रीते अहीं पण नाट्यशास्त्रनो महिमा करवा माटे नाट्यशास्त्रने पांचमा वेद तरीके कल्पना करवामां आवी छे, वेद छे कहेवामां आवे छे। खरेखर तो वेद 4 ज छे, संहिताओ 4 ज छे, परंतु महाभारत छे ने पांचमा वेद तरीके गणना करवामां आवी छे। ए ज रीते नाट्यशास्त्रनो महिमा छे दर्शाववा माटे पांचमा वेद तरीके एनुं स्थान छे आपवामां आवे छे, अने एटला माटे नाट्यशास्त्रना पांचम वेद तरीके મૂકવાનું એક સબળ કારણ કે નાટ્યની અંગ જે એના અંગો છે એ પાઠ્ય, અભિનય, ગીત અને રસ એ 4 બાબતો છે એ જુદા જુદા વેદ છે એમાંથી લેવામાં આવેલી છે। અને આ રીતે જોતા નાટ્યશાસ્ત્રનો સ્ત્રોત છે વેદ છે, અને એટલા માટે એને પાંચમ અથવા પાંચમો વેદ તરીકે કહેવામાં આવે છે। હવે આપણે આ નાટ્ય શબ્દ છે ને સમજ્યા, નાટક શબ્દ સમજ્યા, તો આ નાટ્ય શબ્દ છે એટલે કે મેં આ નાટક રચ્યું છે, મેં આ નાટ્ય છે રચ્યું છે એવું છે। જે નાટ્યશાસ્ત્રના રચયિતા ઈસવીસનની 3 સદીની આસપાસ થઈ ગયેલા, એટલે કે એ નાટ્યશાસ્ત્રના રચયિતાએ જે નાટ્યાચાર્ય તરીકે ભરત છે એ પરિચિત છે, એ ભરત મુનિએ નાટ્યશાસ્ત્રના ગ્રંથની છે રચના કરી છે। તો હવે આપણે સૌથી પહેલાં એની પ્રસ્તાવના જોઈએ, તો સંસ્કૃત નાટ્યશાસ્ત્રીય વિચારણાનો પ્રારંભ છે એ આચાર્ય ભરતથી થાય છે। નાટ્યાચાર્ય તરીકે પ્રસિદ્ધ પામેલા આ આચાર્ય ઈસવીસનની 3 શતાબ્દીની આસપાસ થઈ ગયા। વિદ્યાર્થી મિત્રો, તમને એક માર્ક્સના પ્રશ્નની અંદર વિકલ્પની અંદર પૂછાઈ શકે કે નાટ્યશાસ્ત્ર ગ્રંથ છે એના રચયિતા કોણ છે, તો આચાર્ય ભરત। એનો સમય છે ઈસવીસનની 3 શતાબ્દીની આસપાસ। એમણે રચેલો જે ગ્રંથ છે એ નાટ્યશાસ્ત્રના નામે સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં તે ખૂબ જ પ્રસિદ્ધ છે, અને એ ઉપરાંત નાટ્યની સાથે સંબંધ ધરાવતી વિશ્વની અનેક ભાષાઓના વિદ્વાનોએ પણ તેમની પ્રસિદ્ધિ છે એ એટલી જ કરેલી છે, એટલો જ એ ગ્રંથ છે પ્રસિદ્ધ પામ્યો છે। બીજી રીતે કહીએ તો આવો કોઈ નાટ્યવિદ મળવો મુશ્કેલ છે કે જે નાટ્યાચાર્ય તરીકે, એટલે કે નાટ્યાચાર્ય ગ્રંથના જે રચયિતા ભરત મુનિએ જે નાટ્યાચાર્ય ગ્રંથ લખેલો છે તેવો એટલો સુપ્રસિદ્ધ અને એટલો રમૂજ અપાવનાર, એટલો જ એ સુવિખ્યાત ગ્રંથ છે। નાટ્યશાસ્ત્ર પોતાના નામે, એટલે કે પોતાના નામ પ્રમાણે નાટ્યને લગતી પ્રાયઃ તમામ શાસ્ત્રીય બાબતોનો વિચાર કરે છે। પ્રાયઃ એટલે કાયમને માટે, તેમાં પ્રથમ અધ્યાયમાં નાટ્યની ઉત્પત્તિને લગતી એક કથા આપવામાં આવી છે કે તે મુજબ દેવો છે એ બ્રહ્મા પાસે જાય છે,
શા માટે જાય છે કે બ્રહ્મા છે એની પાસે દેવો ગયા અને એ દેવોએ કહેલું કે અમને કંઈક એવું ક્રીડનીયક ક્રીડનીયક એટલે રમકડું કે આપો કે જેથી અમે આનંદની સાથે ઉપદેશ પણ આપી શકીએ અને દરેક વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે। આ માંગણીના પ્રતિભાવમાં બ્રહ્માએ દેવોને એક જે ક્રીડનક આપ્યું છે તે ક્રીડનક એટલે નાટ્ય। આ દેવોએ આ નાટ્યરૂપ ક્રીડનકને ભરત મુનિને આપ્યું। ભરતે પોતાના 100 પુત્રોની મદદથી ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે સૌ પ્રથમ જે નાટ્યશાસ્ત્ર છે એ ગ્રંથ છે એટલે કે નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથની જે રચના કરી એ નાટક છે એની ભજવવાની શરૂઆત કરી। હવે આપણે એ પ્રશ્ન થશે કે નાટ્યવેદની ઉત્પત્તિ છે એ તો આપણે જોઈ લીધી, પણ નાટ્યની લોક ઉપકારકતા એટલે કે નાટ્ય આ નાટક છે એ લોકોને કેટલું ઉપકારક થાય છે, એમાંથી લોકોને શું પ્રેરણા મળે છે, એના માટે જોઈએ તો નાટક છે એ નાટ્ય સાહિત્ય માત્ર રસાસ્વાદનું સાધન બની રહે તે નાટ્યશાસ્ત્રીઓને માન્ય નથી। એમના માટે તો નાટ્ય સાહિત્ય છે એ લોકોને ઉપદેશ અને મનોરંજન આપે અને એ ઉપયોગી કારગત સાધન નીવડે એવા પ્રયત્નથી નાટ્યશાસ્ત્ર છે એ સંસ્કૃત સાહિત્યની અંદર એની રચના કરવામાં આવી છે। સંસ્કૃતની કોઈ એવી કૃતિ નથી કે જેમાંથી પ્રજાજનોને કોઈ ને કોઈ બોધ ન મળતો હોય। મહાકવિ કાલિદાસે પણ એક સ્થળે યથાર્થ જ કહ્યું છે કે નાટ્યમ ભિન્નમ રુચે જનસ્ય બહુધા અપ્યેકમ સમાર આરાધનમ, અર્થાત નાટ્ય છે એ ભિન્ન ભિન્ન રુચિવાળાઓ લોકોનું એકમાત્ર મનોરંજનનું સાધન છે। આપણું જે આ પ્રસ્તુત કાવ્ય છે એ પ્રસ્તુત કાવ્યની અંદર નાટ્યની ઉત્પત્તિના આ પ્રસંગમાં નાટ્યને લગતી કેટલી મહત્વની વિગતો પણ આપી છે। આમાંથી નાટ્યને ક્યાંથી અને કેવી રીતે આકાર આપવો એ શ્લોક નંબર 1-3 દર્શાવ્યું છે અને આ નાટ્ય શું કરશે એ શ્લોક નંબર 4-8 અને આ નાટ્ય શું છે એ શ્લોક નંબર 9 એટલે કે ત્રણ બાબતોની અંદર ત્રણ ભાગની અંદર આ 9 શ્લોકો છે એને જુદા જુદા વિભાગ પાડીને વહેંચવામાં આવ્યા છે, જુદી જુદી રીતે એને સંગ્રહ કરવામાં અહીં આવ્યા છે અને આ બધા જ શ્લોકો છે એ અનુષ્ટુપ છંદની અંદર આવે છે। આપણે અનુષ્ટુપ છંદ જોઈ ગયા એટલે અનુષ્ટુપ છંદ છે જેનાથી પણ તમે પરિચિત છો। હવે સૌથી પહેલાં આપણે જે કાવ્યની શરૂઆત કરીએ એની પહેલાં નાટ્ય શબ્દ છે એ તો આપણે જોઈ જોયો, હવે આપણે રસ જોઈ જોઈએ કે રસ એટલે શું। તો ભોજનના 6 રસો માનવામાં આવેલા છે, ખાટો તીખો તુરો કડવો અને ખારો। આયુર્વેદ અનુસાર આ 6 રસો છે, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં એટલે કે નાટ્યશાસ્ત્ર છે એમાં 8 રસો છે માનવામાં આવેલા છે અને રસ એક એવી શક્તિ છે કે પાઠકને અથવા તો દ્રષ્ટાને જે એને તન્મય બનાવી દે છે, જેમ કે વીર રસથી યુક્ત નાટક કે સાહિત્યનું પઠન કરતા જે પાઠક કે જે દ્રષ્ટા છે એની શૌર્યતાના ભાવોમાં આવીને તેવી જ ક્રિયાઓ છે કરવા લાગે છે અને કેટલાક વિદ્વાનો પ્રેમ અને ભક્તિને પણ રસો તરીકે અપનાવે છે। ત્યાર પછી આપણે બીજો શબ્દ જોઈ લઈએ અભિનય। નાટક શબ્દ જોયો એટલે કે નાટ્ય શબ્દ જોયો, રસ જોયો, હવે જોઈએ અભિનય। અભિનય એક નાટકનું એવું મહત્વનું અંગ મનાય છે કે જે 64 કલાઓ છે એમાંનું એક એક છે કે 64 કલાઓ માનવામાં આવે છે તેમાંની એક કલા એટલે અભિનય। સંસ્કૃત સાહિત્ય પરંપરામાં અભિનય 4 પ્રકારે છે, આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક। નાટ્યશાસ્ત્રીઓએ નાટ્યના અંગ તરીકે અભિનયનો સ્વીકાર કરવાની પ્રેરણા છે એ યજુર્વેદમાંથી લીધેલી છે।
આપણે આગળ કાવ્ય જોશું ત્યારે ચારે ચાર સંહિતાઓ છે એનો ઉલ્લેખ આવશે કે કઈ સંહિતામાંથી કઈ વસ્તુ છે એ ભરત મુનિએ નાટ્ય શાસ્ત્ર નામના ગ્રંથની રચના કરતી વખતે એમાંથી લીધેલી છે. ત્યાર પછી જોઈ લઈએ આપણે શબ્દ વેદ. વેદ છે ચાર છે, ચાર સંહિતાઓ છે જેના વિશે આપણે શરૂઆતમાં સૌથી વિસ્તૃત માહિતી છે પ્રાપ્ત કરી છે. મહર્ષિ આ વેદ વ્યાસે છે આ ચારેય વેદોને વ્યવસ્થિત કર્યા. ઋગ્વેદ છે એના મંત્રોમાં જ્ઞાનનું પ્રાધાન્ય છે. યજુર્વેદના મંત્રો છે એની અંદર કર્મકાંડ અને યજ્ઞક્રિયા છે. સામવેદ છે એની અંદર સંગીત છે એ મુખ્ય રીતે અથવા પ્રધાન છે. જ્યારે ચોથો વેદ અથર્વવેદ એમાં ભૌતિક સુખ, સ્વાસ્થ્ય, અભિચાર વગેરે જેવા વિષયોથી યુક્ત છે. આ ઉપરાંત વેદ છે એના જુદા જુદા નામાંતરો એટલે કે જુદા જુદા નામથી પણ પ્રચલિત છે. શ્રુતિ, આગમ, નિગમ જેવા અન્ય નામો પણ પ્રચલિત છે. આમ જુદા જુદા વિવિધ વિષયો લઈને નાટ્યની રચના થઈ હોવાથી નાટ્યશાસ્ત્રને પાંચમા વેદ તરીકે અથવા પંચમ વેદ તરીકે સ્વીકારવામાં આવે છે. આગળનો શબ્દ છે યોગ. કે યોગ છે એ આપણે જે તે શ્લોક સાથે જે યોગ જોડાયેલો છે ત્યારે આપણે એનો વિસ્તૃત પરિચય પ્રાપ્ત કરીશું. હવે આપણે શ્લોક જોઈએ. પહેલો કે સર્વશાસ્ત્રાર્થ સંપન્નમ સર્વશિલ્પ પ્રવર્તકમ નાટ્ય આખ્યમ પંચમ વેદ સ ઇતિહાસમ કરોમ્ય અહમ. સર્વશાસ્ત્ર સંપન્ન એટલે કે બધા શાસ્ત્રોથી યુક્ત, સર્વશિલ્પ પ્રવર્તકમ એટલે કે બધા શિલ્પોને પ્રવર્તનાર, નાટ્યાખ્યામ. નાટ્યાખ્યામ એટલે શબ્દ થશે એનું ગુજરાતી નાટ્ય, નાટક નામનું જે રચના કરી છે તે. પંચમ વેદ એટલે કે પાંચમા વેદ તરીકે સ ઇતિહાસમ એટલે ઇતિહાસમાં, કરોમ્ય અહમ એટલે કે મેં રચ્યું છે, મેં એની રચના કરી છે. કોણે રચના કરી છે? આચાર્ય ભરતે. કે હું બધા શાસ્ત્રોથી યુક્ત સર્વ એટલે કે બધા શિલ્પોને પ્રવર્તનાર નાટ્ય નામનો પાંચમો વેદ છે એ ઇતિહાસ સહિત રચું છું. અહીંયા ભરત મુનિ જે શાસ્ત્રની જે નાટ્ય ગ્રંથની રચના કરવા બેઠા છે ત્યારે કહે છે કે હું આ કરું છું કે જેમાં બધું જ જોવા મળશે, બધા શાસ્ત્રો હશે, બધા શિલ્પો હશે એવા, અને ઇતિહાસ સાથે હું નાટક નામના પાંચમા વેદની છે એ રચના કરું છું. બીજો શ્લોક છે એવમ સંકલ્પ ભગવાન સર્વમ વેદ અનુસ્મરણ નાટ્ય વેદમ તતઃ ચક્રે ચતુર્વેદ સંભવમ. જે ચતુર્વેદ અંગ છે સંભવ એ ચારે વેદ છે એના અંગો. એવમ સંકલ્પમ, એવમ એટલે આ, એમ સંકલ્પ કરતા, એવમ સંકલ્પ એમ સંકલ્પ કરીને ભગવાન એટલે અહીંયા ભગવાન જે આચાર્ય ભરત છે એની વાત કરી છે. ભગવાન આચાર્ય ભરતે પછી શું કરે છે? વેદો અનુસ્મરણ એટલે કે વેદોનું સ્મરણ કરતા, વેદોને યાદ કરતા ચતુર્વેદા ચાર વેદ અંગ એટલે કે છ અંગો કેના છે? ચાર વેદો અને તેમના છ અંગોમાંથી ઉત્પન્ન થયેલા સંભવમ એટલે ઉત્પન્ન થયેલા નાટ્યરૂપી વેદમ એને રચના કરી એમ સંકલ્પ કરીને ભગવાન એટલે કે આચાર્ય ભરતે વેદોનું સ્મરણ કરીને ચાર વેદો અને છ અંગોમાંથી એને શું કર્યું છે? નાટ્ય નામના વેદ છે એની રચના કરી છે. જો પેલા શ્લોકની અંદર શું કરે છે કે છે કે હું આ નાટકની રચના કરું છું પણ આ બધું જ એની અંદર જોવા મળશે, જ્યારે બીજા શ્લોકની અંદર એ પોતે સંકલ્પ કરે છે. વિદ્યાર્થી મિત્રો એનો ત્રીજો શ્લોક છે, કારણ કે આપણે જો ત્રણ શ્લોકો હતું એ ત્રણ શ્લોકની અંદર શું હતું કે આ નાટક શું કરશે એવું આપણે દર્શાવેલું હતું,
तो એનો ત્રીજો શ્લોક છે જગ્રાહ પાઠ્યમ ઋગ્વેદ સામભ્યો ગીતમેવ ચ યજુર્વેદ અભિનયાન રસના અથર્વ વર્ણાદ અપિ। હવે ચારે ચાર વેદોમાંથી એને શું લીધું, તો પહેલો છે ઋગ્વેદ, તો ઋગ્વેદમાંથી એને શું લીધું, સંવાદ। બીજું છે સામવેદો ગીત, તો સામવેદમાંથી એને શું લીધું, ગીત। યજુર્વેદ અભિનયાન, યજુર્વેદમાંથી એને શું લીધું, અભિનય। અને રસન અથર્વ વર્ણાદપિ, એટલે કે અથર્વ વેદમાંથી રસો ગ્રહણ કર્યા। આચાર્ય ભરતે ચારે ચાર સંહિતાઓમાંથી જુદી જુદી બાબતો, એટલે કે ઋગ્વેદમાંથી એને પાઠ લીધો, સંવાદ લીધો, સામવેદમાંથી ગીત લીધું, યજુર્વેદમાંથી એને અભિનય લીધો, અને અથર્વ વેદમાંથી એને રસ લીધો। ત્રણ શ્લોકની અંદર એને નાટક શું કરશે બતાવ્યું છે। હવે આપણે ચોથાથી આ આગળના વિડિયાની અંદર 4-9 શ્લોક છે એમાં નાટક શું કરશે અથવા નાટ્ય શું છે એ આપણે જોઈશું। આભાર।